ખાટા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે હાંડવા ઢોકળાનો લોટ લઈ લઈશું. તો અહીંયા આપણે 2 કપ લોટ લઈ લઈશું. એની રેસીપી તમારે જોઈતી હોય તો ચેનલ ઉપર અવેલેબલ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીંયા મેં 2 કપ ખાટા ઢોકળા હાંડવા ઢોકળાનો જે લોટ હોય છે એ લઈ લીધો છે. આ રીતનો કરકરો રાખવાનો હોય છે એ લોટને. હવે એ લોટને આપણે છાશ ઉમેરીને પલાળી દેવાનો છે. અહીંયા મેં 2 કપ ખાટી છાશ લીધી છે. જેટલા લોટ હોય એટલું જ આપણે છાશ લેવાની છે. તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા આપણે આ ઢોકળા ઇન્સ્ટન્ટ 1/2 કલાકમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જે લોકો વધારે આથાવાળું નથી ખાતા એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો આ રીતે આ લોટને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપીશું તો પણ આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ બનશે. તો એને સરસ રીતે મિક્સ કરીને રહેવા દઈશું. તો એને જરૂર લાગે એટલી છાશ કે દહીં ઉમેરીને આ રીતનું જે રીતનું આપણે હાંડવા ઢોકળાનું ખીરું રાખીએ છીએ એ રીતનું આપણે ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે. હવે એને ઢાંકણ ઢાંકીને 1/2 કલાક માટે રેસ્ટ આપીશું. તો 1/2 કલાક બાદ તમે જોઈ શકો છો કે આ રીતનો હલકો હલકો આથો આવી ગયો છે. આ રીતની જાળી પડી રહી છે. વધારે વાર રાખવાનું નથી આપણે આથાને. જે વધારે આથાવાળું ખાવાનું પસંદ નથી કરતા એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે એને 1/2 કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો તો પણ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. હવે એમાં આપણે 1 ચમચી આદુ મરચાં ક્રશ કરેલા ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે આ ઢોકળામાં બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી. જો તમને વધારે તીખા પસંદ હોય તો આદુ મરચાંની પેસ્ટને વધારે તમે એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે જે રીતે હાંડવા ઢોકળાનું ખીરું રાખતા હોય છે એ જ રીતે આપણે રાખવાનું છે. હવે ત્યારબાદ અહીંયા આપણે 1 ચપટી ખાવાનો સોડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે આ પ્રોસેસ આપણે કરતા હોઈએ ત્યારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું હોય છે, જેથી કરીને ફટાફટ આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી શકીએ. તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા ડીશોને તેલથી ગ્રીસ કરી લીધી છે. તેને સરસ રીતે આપણે એમાં 1/2 બેટર ઉમેરી દઈશું. આટલા માપથી તમે બનાવશો તો તમારી 2 ડીશ બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણે વધારે પડતું જાડું પાથરવાનું નથી બેટર. અહીંયા આપણે 2 ડીશમાં 1/2 બેટર પાથરી દઈશું અને આપણે અહીંયા એકદમ પાતળા ઢોકળા જ બનાવવાના છે એટલા માટે વધારે બેટર નહીં એડ કરીએ. હવે અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આપણે એમાં બંને ડીશોને સેટ કરી લઈએ. જો તમારે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા મેં સ્કીપ કર્યું છે. હવે આ ઢોકળાને આપણે 15-20 મિનિટ માટે થવા દેવાના છે. તો અહીંયા 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણા ઢોકળાને ચેક કરી લઈએ. તમે ચાહો તો આ રીતે ચાકુની મદદથી ચેક કરી શકો છો. આપણું ચાકુ એકદમ સાફ આવે એનો મતલબ કે આપણા ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આ ઢોકળાને બહાર કાઢી લઈશું અને ઠંડા કરીને કાપા કરી લેવાના છે. તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે કરી લેવાના છે. તો અહીંયા અમે આ રીતના નાના ટુકડામાં સમારી લીધા છે, કાપા કરીને તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોચા રૂ જેવા બન્યા છે, એકદમ સોફ્ટ મુલાયમ. તો આ રીતના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ પોચા. તો તમે જોઈ શકો છો, એકદમ તોડીને પણ બતાવી દઉં, એકદમ જાળીદાર બન્યા છે. હવે એનો વઘાર કરી દઈએ. તો કડાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરી લીધું છે. અમે એમાં 1 ચમચી ભરીને રાઈ ઉમેરી દઈશું. આ ઢોકળામાં રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે વધારે પડતો. ત્યારબાદ હિંગ ઉમેરી દઈશું. રાય તતરી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 3 ચમચી જેટલા તલ ઉમેરીશું. આ ખાટા ઢોકળામાં રાય અને તલનો ટેસ્ટ જ ખૂબ જ સરસ લાગે છે આગળ પડતો, એટલા માટે રાય અને તલને વધારે પડતા એડ કરવામાં આવે છે. ત્યારબાદ 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું. બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં હમણાં ઢોકળા ઉમેરી દઈશું. આપણે આ વઘારમાં ઢોકળા ઉમેર્યા બાદ સરસ રીતે એને મિક્સ કરી દઈશું. આ વઘારમાં બીજું કાંઈ પણ એડ કરવામાં નથી આવતું, આ રીતનો જ વઘાર કરવામાં આવે છે. તો પણ આપણા ઢોકળા એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે. અને તમે નાસ્તામાં કે બપોરે કે લંચમાં કે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને કઢી જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે અને ચા સાથે પણ સર્વ કરી શકો છો.
તો હવે આપણે આ વઘારને ઢોકળામાં સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દીધી છે. હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણા એકદમ પોચા રૂ જેવા ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, એ પણ ઇન્સ્ટન્ટ બનાવેલા.